ફરી વળ્યું છે। કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને તારીખ 2 માર્ચના રોજ જ્યારે મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સૌની નજર એ તરફ રહી હતી કે કયા પક્ષનું ભવિષ્ય જોખમમાં છે। તેવામાં જ કોંગ્રેસ પક્ષનો સુપડો સાફ થયો હતો અને સમગ્ર કચ્છ જિલ્લામાં ભાજપનું શાસન યથાવત રહેશે અને ભાજપનું ભગવો લહેરાતા સમગ્ર કચ્છીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો। તેવામાં જ પાવરપટ્ટીના હિરોણા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા સમગ્ર ગ્રામવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। તો આ ઐતિહાસિક જીતથી ઉમેદવારો પણ ખુશીના માર્યા નાચી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ફટાકડા ફોડી એકબીજાનું મીઠું મોં કરાવી અને આ વિજય મનાવવામાં આવ્યો હતો। તો સાથોસાથ ઉમેદવાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં પાવરપટ્ટીના નિરોણા ગામ મધ્યે વિકાસના કામ કરવામાં આવશે અને જેટલી પણ ખૂટતી કડીઓ હશે તે તમામે તમામ ખૂટતી કડી પૂરવાનો પ્રયત્ન ચોક્કસપણે ઉમેદવાર દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। આવો અંગે વધારે સાંભળીએ ભાજપ પક્ષના જીતી ગયેલા ઉમેદવારના શબ્દો। મારે જીત વિશે સૌ પ્રથમ તો હું સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરીશ કે અમારા નિરોણા સીટના તમામ તાલુકા પંચાયતના કાર્યકર્તાઓ નિરોણા બીબર પાલનપુર હરિપુરા અમૃત ફાર્મ તમામ અમારા મત વિસ્તારના કાર્યકર્તાઓ જે મહેનત કરી હતી ખરે અર્થમાં સાચા દિલથી એ મહેનતનું ફળ છે અને ભારતીય જનતા પાર્ટીની ભગવોની વિજેતા છે અમારા સક્રિયતાના કારણે। અમારા નિરોણા સીટના શારદાબેનના ઘરવાળા જે આપણા રમેશભાઈ છે એ તો એક ચહેરો અમારો સરસ મજાનો ભાઈ હતા જેના કારણની જીત છે। બીજો નંબરના ભારતીય જનતા પાર્ટીના એ વગરનો અમારા વંગ સીટ છે તેના ઉપર પણ બહુ ચર્ચાનો વિષય હતો તો ત્યાં મહેન્દ્રસિંહ હતા એ પણ ઉમેદવાર એવા જ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા જેને કહેવાય એવા જ હતા। તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત છે એ મહેનતનો અમારે પછી નિરોણા પંચાયત તાલુકા પંચાયત હોય કે વંગ તાલુકા પંચાયત સીટ હોય વિરાણી ગોરધનભાઈ હોય તલુપર ઉત્તરખાનભાઈ હોય હું ડક્ષાબેન મારું હોય તો બધાનો કારણ જીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ને ખરા અર્થમાં અત્યારે જે વિકાસની વાતો આપણે વિકાસ જોઈએ તો વિકાસ જ માણસોને જોઈએ છે ને કે આજે કોઈનું કાંઈ હાલતો નથી કાવા દાવામાં ઘણા માણસો કરતા હોય પા સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીની છે। સૌપ્રથમ તો હું સી આર પાટીલ સાહેબનો આભાર માનીશ હાલમાં એમની જે રણનીતિ છે યુવા ચહેરાઓને તક આપવાની 10-60 વર્ષથી ઉપરના જે નીચેને વ્યક્તિ હોય એમને ટિકિટ આપવાની તો સૌપ્રથમ આ વખતે પ્રથમ વખત મારી નિમણૂક અહીંયા કરવામાં આવી હતી ટિકિટ મને આપવામાં આવી હતી આ સીટ ઉપર। પહેલાં આમ તો વર્ષો જૂની ભાજપ તરફી જ રહી છે અને અહીં પણ ભાજપના સૌથી જૂના કાર્યકર્તાઓ પણ આ વિસ્તારના છે આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ હોય કે એના પછી પણ જે હાલના સરપંચ રાજેશભાઈ સુધી તમામ કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે। બસ મારો જે આશ્વાસન છે કે અહીંના જે પ્રશ્નો આમ તો વિકાસના કોઈ એવો ખાસ કોઈ એવો પ્રશ્ન નથી અહીંયા ટોટલ વિકાસના કામો જે આપણા ધારાસભ્ય MLA શ્રી આવ્યા છે એના પછી દરેકે દરેક કામ થઈ રહ્યા છે છતાં પણ ખૂટતી કડીઓ હું અહીંથી મારી રીતે સંપૂર્ણપણે પૂરી કરીશ। ભગવો રંગ ખ્યાલ જ છે અત્યારે ભાજપ તરફી વાયરો વાઈ રહ્યો છે અને પાવરપટ્ટી વિસ્તાર પહેલેથી જ ભગવા રંગમાં રંગાઈ ચૂક્યો છે એ દરેક કોમના નાતજાત ભેદભાવ ભૂલીને અહીંના લોકો ભાજપ તરફી જ રહ્યા છે એટલે એવો કંઈ પ્રશ્ન નથી આવતો કે બીજો કોઈ વિવાદના અહીંયા પ્રશ્ન આવતા જ નથી સંપૂર્ણપણે ભગવામાં જ છે વિસ્તાર। ખૂબ ખૂબ અભિનંદન તમને સર થાય।